ગીર સોમનાથ જિલ્લાના જામવાડા નજીક આવેલો જમજીરનો ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ ધોધને નિહાળવા દેશ અને વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લ્હાવો છે. આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો તે પુરુષ નામધારી સિંગવડો નદીના છે. આ નદી મધ્ય ગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્ભવી 80 કિલોમીટરનું અંતર કાપી કોડીનારના મૂળ દ્વારકા બંદરે સમુદ્રને મળે છે. સિંગવડો નદી ગીર જંગલને ચીરીને ગીર બોર્ડના જામવાડા ખાતે આવેલ આ નદી પરના ડેમ સિંગોડામાં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિના આશ્રમની નજીક જમજીરના ધોધ સ્વરૂપે વહે છે. ચોમાસા દરમિયાન આ ધોધ વિશાળ રૂપ ધારણ કરે છે. આ ધોધનું દ્રશ્ય જેટલું મનોરમ્ય છે એટલું જ ભયાવહ પણ છે. જમજીરનો ધોધ, આ ધોધ સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત છે. અહીં ઠેક ઠેકાણેથી પર્યટકો કુદરતનો આ નજારો નિહાળવા આવે છે. 30 ફૂટ ઉપરથી પડતી જલરાશિને નિહાળીને લોકો દંગ બની જાય છે. આજના મોબાઈલ યુગમાં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ખોઈ બેઠા છે. ચોમાસા દરમિયાન ધોધ સુધી પહોંચવું અતિ દુર્ગમ બની જાય છે. ત્યારે આ ધોધના સૌંદર્યનું જેટલું આકર્ષણ છે તેટલી જ તેની વિકરાળતા પણ છે. આ જમજીરના ધોધને દૂરથી માણવામાં જ ડહાપણ રહેલું છે. જો કે સ્થાનિકો આ જગ્યાથી સંપૂર્ણ અવગત હોય તેમાં નાહવાનો આનંદ પણ માણે છે. ધોધની પાછળના ભાગે નદીમાં ચોમાસા સિવાય કોઈ પણ વ્યક્તિ ધુબાકા મારવાનો આનંદ લઈ શકે છે. અરે બહુ મજા આવી, જેવું પાણી આવે છે ગીરમાંથી ડાયરેક્ટ નદીમાં આવે છે જમજીરનો ધોધ, બહુ મસ્ત મજા આવે એવું ફરવા. અમે ભાઈબંધ દોસ્તારો સાથે ફરવા આવેલા છીએ અને આવો નજારો લગભગ ક્યાંય ન જોવા મળે, બહુ મસ્ત મજા આવે છે. જમજીર ગીર સોમનાથની નજીક આવેલું ઘાટવડની પાસે જમજીર છે, સિંગવડા નદીમાં વહે છે જે પાણી, બહુ મસ્ત મજા આવે એવું, બહુ અદ્ભુત દ્રશ્ય છે જોવાના, મજા આવે છે. ફરવાની તો મજા આવે એવું છે પણ સુરક્ષા કાંઈ લાગતી નથી. સુરક્ષા જો હોય તો ખરેખર અદ્ભુત નજારો છે, મસ્ત મજા આવે એવું છે, પણ કાંઈ સુરક્ષા નથી. જો સુરક્ષા કરવામાં આવે તો ફરવાની બહુ મજા આવે એવું છે, એવું જ માનવાનું આવે છે. મોતનો ધોધ છે એવું પણ કહેવાય છે, કેમ કે હર વર્ષે એક માણસ અહીંયા મરે છે એવું સાંભળવામાં આવ્યું છે. તો કાંઈ સુરક્ષા તો છે નહીં, અને હતી તે પબ્લિકે પાડી દીધી, પછી કાંઈ થયું નથી. ગવર્મેન્ટને તો શું કહે, ખરેખર જો કાંઈ થોડુંક કરવું જોઈએ. ફરવા બહુ દૂરથી માણસો ફરવા આવે છે પણ કાંઈ સુરક્ષા છે નહીં. સુરક્ષા હોય તો પબ્લિકને પણ સારું રહે. દોસ્તો મસ્ત મજા આવે પણ કદાચ નજીક ન જઈએ, કે નજીક ગયા હોય તો. પણ ઘણા માણસો જાય છે પોતાના મોતને લઈને. અત્યારે આ ગીરની ધરતી ઉપર છે ને કુદરત છોડે કળા ખીલી ઉઠી છે. જેમ આ વખતે ઝાઝો વરસાદ પડ્યો છે, એક તો આ રણમ્ય આખો અનુભવીએ છીએ અહીંયા આવીને. અને ગીરની જે સૂકું હવામાન છે, ગીરની જે હવા છે એ દુનિયાની સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે બીજા બધી જંગલો કરતા. કારણ કે આ બધી બારે માસ ઓલું જંગલ છે, ટૂંકમાં વર્ષા ઋતુનું જંગલ નથી, પાનખર ઋતુનું જંગલ છે. એટલે અહીંયાની આબોહવાય કુદરતી આકર્ષિત કરે છે. પછી આપણા આ અહીંયા સોરઠોર સાવજુની અહીંયા સાવજ હુકે, એટલે આ બધી એક જગ્યા એકદમ અરણ્ય જગ્યા છે, મસ્ત જગ્યા છે આ જગ્યા. ધીસ ઇઝ અ બ્યુટિફુલ પેલેસ પ્લેસ વોટરફોલ. અને આ આ જગ્યાને એક વ્યવસ્થિત આને ડેવલપમેન્ટ કરવું જોઈએ બસ, તો સરકારશ્રીને આવક બી થાય અને પર્યટક કંઈ સેફ રીતે અહીંયા એન્જોય કરી શકે. આશ્રમની નીચે આવીએ છીએ ત્યાં અમુક જગ્યાએ તંત્રને બોર્ડ મારેલા છે પણ તે થોડીક ખરાબ અવસ્થામાં છે, ઓછું એવું વાંચી શકાય છે. પણ પહેલા ફર્સ્ટ આપણે આપણું ધ્યાન રાખવાનું અને સરકારશ્રી બી અહીંયા કંઈ ડેવલપમેન્ટ કરે એવી આપણી ઈચ્છા છે. અહીંયા વર્ષે લાખો પર્યટકો અહીંયા આવે છે, પર્યટકો લાખો અહીંયા આવે છે. પણ સુરક્ષાની દ્રષ્ટિએ જે ગ્રીલ હતી એ બી તૂટી ગઈ છે અને કોક જે મોહ હોય છે પાણીનું એ આમાં ઉપરથી ડૂબકી મરાવે છે, એ મોતના ભેટે છે. એટલે આને સુરક્ષા માટે આપણે કદમ ઉઠાવવા જોઈએ. ગુજરાત ટુરિઝમ હોય કે જે બી અહીંયાની વ્યવસ્થા હોય એના માટે કોઈ પર્યટકને નુકસાન, જાનમાલનું નુકસાન ન પહોંચે એના માટે વ્યવસ્થિત પગલાં લેવા જોઈએ એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. હા, એ સેલ્ફી માટે તો એ ભયાનક વસ્તુ છે, સેલ્ફી અહીંયા પાડવી જ ન જોઈએ. સેલ્ફી આના સિવાય ઘણી જગ્યાએ મોતને આપણું કારણ બની ચૂકી છે. એટલે દરેકને મારી વિનંતી છે કે અહીંયા સેલ્ફી પાડવાની નહીં, મોબાઈલ ખીચામાં જ રાખવાનો અને બને ત્યાં સુધી બહુ છેટેથી આના આનું
ધ્યાન લેવાનું, કારણ કે આ એક છે ને એક આકર્ષક વસ્તુ છે, આપણે તેના પર આકર્ષિત થઈ જઈએ છીએ પાણીને જોઈને, ધોધને જોઈને. એટલે દરેકને વિનંતી છે કે સેલ્ફી અહીંયા મહેરબાની કરીને પાડશો નહીં. આપણો જીવનું જોખમ, કિંમતી જીવ, કિંમતી જીવ છે આપણો, એ જોખમમાં મૂકશો નહીં તેવી દરેકને મારી વિનંતી છે. આ જગ્યા ધાર્મિક છે અને અહીંયા ફરવા જેવું સ્થળ છે, ફરવાનું પણ સાથે છે, એની સાથે અહીંયા આવો તો આત્માને શાંતિ પણ મળે. શું કામ કે આ જગ્યા તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, કે આના ઇતિહાસની અંદર કે આ કેટલા વર્ષોથી, હજારો વર્ષોથી આ ચાલતી આવી આ ભૂમિ છે. તો આની અંદર આવો તો જો ઘણા ફરવાલાયક પણ આવે છે, ઘણા માણસો અહીંયા આ સ્થાનની અંદર આમ સ્થાનિકની અંદર શાંતિ લેવા પણ આવે. અને અહીંયા બાજુમાં એક આશ્રમ આવેલો છે, એની અંદર સંતની ભૂમિ છે, એ ભૂમિની અંદર માણસ કોઈ ગુરુ તરીકે એની સેવા કરવા પણ આવે છે. અને આજે આ હજારો વર્ષોથી આ ચાલતો આવતો આ જમજીર કહેવામાં આવેલું છે, અને આ જમજીરની અંદર અહીંયા આજે હજારો વર્ષોથી આ ધોધ વહી રહ્યો છે, અને આની અંદર હજારો વર્ષોથી માણસો અહીંયા આને નિહાળવા માટે અને અહીંયા આનંદ કરવા માટે અહીંયા આવે છે. અત્યારે અહીંના દ્રશ્ય એમ લાગે કે અહીંયા બહુ અત્યારે પાણી પણ એટલું છે અને અહીંના દ્રશ્યો એક. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ.